नमस्कार भागी दर्पण में आपनो स्वागत छे। हूँ छु अनवी। चिंता व्यक्ति ने नबड़ा बनावी शके छे अने चिंतन थी व्यक्ति नो आत्मविश्वास वधे छे। आजना सुविचार साथे चालो शुरू करिए भागी दर्पण। भाग्य दर्पण में अपना प्रश्नों का निराकरण और राशिफल विषय माहिती ने मार्गदर्शन आपा अपने साथ जुड़ा छे ज्योतिष आचार्य डॉक्टर हेमी लाठिया। स्वागत छे आपनु भाग्य दर्पण में। नमस्कार। नमस्कार। सौथी पहला आजनो पंचांग शुं कहे छे ते जणावशो। आजे तारीख 16/4/2023 रविवार चैत्र वद 11 तिथि छे 18-15 सुधी तेमज शत तारा नक्षत्र छे 28 अने 7 सुधी पछी पूर्व भाद्रा नक्षत्र छे। शुक्ल नामनो योग छे अने बव नामनो करण छे। आजनी राशि छे कुंभ के जेना नामांसर छे ग स श। दिन विशेषमां जोईए तो आजे गुरुथीनी एकादशी छे, वल्भाचार्य जयंती, पंचक आजे दिन छे, दग्ध योग छे 18-15 थी सूर्योदय सुधी, वैद्युति महापात छे 24-58 थी 28-49 सुधी। जी कॉलर जुड़ाया छे गीताबेन। गीताबेन जन्म तारीख कई छे? जन्म तारीख 5/4/1900। जन्म समय? जन्म स्थल कयू छे? जन्म स्थल प्रश्न कयो छे? જો લગ્ન યોગ અંગે એટલું કહી શકાય કે 2023 માં લગ્ન યોગ સારો ચાલી રહ્યો છે, એટલે શક્ય હોય એટલી તમે મિલન મુલાકાત કે વ્યવહારુ કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય એ કરવી વધુ હિતાવહ લાગી રહી છે, તો તમે આ બાબતે પ્રયત્નશીલ રહો। 2023-2025 બંને વર્ષ સારા છે, 2024 મધ્યમ છે, એટલે કઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ન કરવી અને આ બાબતે વ્યવહારુ મહેનત કરવી એ હિતાવહ છે। આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારી જ્યારે રોજિંદી પૂજાપાઠ કર્યા એ પછી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની કોઈ પણ એક માળા કરવી એ તમારા માટે હિતાવહ છે, જેથી કરીને તમારો જે લગ્નયોગ ચાલી રહ્યો છે એમાં તમને કોઈ જગ્યાએ સારું પાત્ર મળી જાય। મીનાક્ષીબેન જોડાયા છે। મીનાક્ષીબેન જન્મ તારીખ? જન્મ તારીખ છે 28। ફરી એકવાર જણાવશો, આપનો અવાજ પ્રોપર નથી આવતો। 28/2/1955। જી જન્મ સમય કયો છે? જન્મ સમય સવારનો 4:58। જન્મ સ્થળ? સ્થળ છે સુરત। પ્રશ્ન? પ્રશ્ન કયો છે? હા પ્રશ્ન એ છે। હેલો। હા જી મારી હેલ્થ, હા હેલ્થ કેવી રહેશે મારી અને આર્થિક દ્રષ્ટિએ મારું ભવિષ્ય કેવું રહેશે? જી હવે હેલ્થની દ્રષ્ટિએ આપણે વાત કરીએ ને તો તમારા માટે ઓક્ટોબર માસ સુધીમાં તમારે હેલ્થમાં તકેદારી રાખવી, નાની નાની બાબત હોય તો યોગ્ય નિદાન પણ કરાવવું, મોટી કોઈ ચિંતા જેવું રહેતું નથી એટલે તમે નિશ્ચિંત રહો તો વધુ સારું છે। તમારે એ પછી હેલ્થમાં પણ ધીરે ધીરે પરિસ્થિતિ સુધારો આવશે, કઈ પણ નાની મોટી ફરિયાદ હશે તેનું નિરાકરણ આવશે, મોટી કોઈ ગંભીર બાબત જણાતી નથી એટલે તમે ખોટી વિચારસરણી ના રાખતા વ્યવહારુ વિચારસરણી રાખો એ વધુ સારું છે। આગળ ભવિષ્યની તમે જે વાત કરી રહ્યા છો તો આગળ ભવિષ્ય અંગે પણ એટલું કહેવાય કે ઓક્ટોબર પછી પણ તમને કોઈ જગ્યાએ મુસાફરી, યાત્રા, જાત્રા જેવું કામ થાય અથવા કોઈ ધાર્મિક કાર્ય થાય, આગળ જતા તમારા જોવા જઈએ તો ભવિષ્યમાં કઈ પણ પ્રકારના તમારા પડતર પ્રશ્નો અથવા અટકેલા કામ માટે તમે જો યોગ્ય પદ્ધતિથી મહેનત કરીને એને નિવારણની કોશિશ કરો ને તો પણ એમાંથી કઈ હલ નીકળે તેવા યોગ બને છે,
એટલે તમારે ધીરજ વ્યવહારુ અભિગમ રાખી અને તમે જે પણ ભગવાનને માનતા હોય એ માનો, સાથે તમારે સારા આરોગ્ય હેતુ દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચવા અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા હિતાવહ છે. જી, કોલર જોડાયા છે મુકેશભાઈ. મુકેશભાઈ, જન્મ તારીખ કઈ છે? 22/8/1990. જન્મ સમય? 10:02. જી, રાત રાતનો છે કે સવારનો? સવારનો. જન્મ સ્થળ કયું છે? આણંદ. પ્રશ્ન? પ્રશ્ન ફાઇનાન્સ રીતે બહુ તકલીફ પડે છે, ક્યારે આવશે? અને બીજો પ્રશ્ન કે કોઈ સ્ટોન પહેરવા જેવો છે મને હાથમાં. કયો છે બીજો પ્રશ્ન? કે હાથમાં કોઈ નંગ બંગ પહેરવા જેવો છે. અચ્છા અચ્છા, જો ફાઇનાન્શિયલ કન્ડિશનમાં સુધારો આવે એના માટે તમારો હાલનો સમય મધ્યમ છે જ, એટલે તમે યોગ્ય નાણાકીય નિષ્ણાંત વ્યક્તિની સલાહ લઈ અને કામ કરો, જે રીતે કે સીએ છે કે કોઈની, તે તમારા માટે વધુ અગત્યનું બેસે છે. તમારું વર્ષ મધ્યમ છે એટલે તમે નકારાત્મક વિચાર ના કરતા આયોજન કરજો, એટલે જેથી કરીને તમારું આગામી વર્ષ જે છે 2024-25 એમાં તમને એના સારા ફળ મળી રહે. એટલે 2023માં તમારે આ બાબતે આયોજન માર્ગદર્શન હેઠળ કરવું, કઈ પણ પ્રકારનું જોખમી કે ઉતાવળિયું કામ ન કરવું એ પણ સલાહભર્યું દેખાય છે. વાત તમે નંગ પહેરવાની કીધી, તમે નંગને બદલે તમારા આરાધ્ય દેવ અથવા જે પણ ભગવાનને પર તમે શ્રદ્ધા રાખતા હોય એની ભક્તિ તમે વિશેષ કરો એ વધુ યોગ્ય છે. એટલે થોડી ધીરજ રાખશો તો પરિસ્થિતિ ઘણી સુધરશે, આગળ પણ તમને જીવનમાં સારી તક મળે એવું કહી શકાય. જ્યોત્સનાબેન જોડાયા છે. હજી જન્મ અંગેનો પ્રશ્ન છે, તમે જન્મ તારીખ જણાવશો? 8/1/2020. ફરી એકવાર જણાવશો? 8/1/2020. 7/2. જી, જન્મ સમય? 8/1. જન્મ તારીખ સ્પષ્ટ કરશો? 8/1/2020. જન્મ તારીખ સ્પષ્ટ થતી નથી. 8/1/2020. જી, જન્મ સમય કયો છે? સવારના 11:30. જન્મ સ્થળ? બાંટવા. પ્રશ્ન? પ્રશ્ન મારા દીકરા માટે છે, એને ધંધામાં રૂકાવટ આવે છે કે ધંધો પેટ નથી થતો. જી, હવે ધંધામાં રૂકાવટ આવે છે તો થોડીક ધીરજ રાખવી એ વધુ અગત્યનું છે. એટલે પ્રયત્ન કરવા, કારણ કે 2022માં જે પણ તકલીફ થઈ હશે ધીરે ધીરે 2023માં પરિસ્થિતિ સુધરે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે એ બાબતે મહેનત વધુ કરો એ વધુ ઈચ્છનીય બને છે. ધંધામાં પ્રગતિ થાય અને કઈ પણ બાબતની રૂકાવટો હોય એ દૂર થાય એ હેતુથી જો એ દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે એ એના માટે વધુ ઈચ્છનીય છે. તદુપરાંત મહિનામાં કોઈ પણ એક તિથિએ નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં માતાજીના મંદિરે દર્શન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરે એ વધુ અગત્યની છે. તેમજ દરરોજ જે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને પ્રાર્થના કરે. 2023માં જો યોગ્ય આયોજન અને મહેનત હશે ને તો એનું પરિણામ આગળ જતા ધીરે ધીરે આવે તેવું લાગે છે. હાલના તબક્કે એટલું કહી શકાય કે ધંધામાં વધુ પડતું મોટું મૂડીરોકાણ કે જોખમ ન કરવું, શક્ય હોય એટલું વ્યવહારુ અભિગમ રાખવો અને માર્ગદર્શન હેઠળ કામ કરવું. પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવા યોગ છે, માટે ધીરજ રાખવી એ વધુ અગત્યની છે. જી, વાત કરીશું રાશિફળની. પ્રથમ ત્રણ રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ, તમારે તમારા કામકાજમાં વ્યવહારુ બનવું. જેટલા વ્યવહારુ બનશો એટલું તમારા કામકાજમાં અનુકૂળતા વધશે. સહકારની ભાવના આજે તમારા વર્તનમાં વિચારમાં જોવા મળી શકે. કોઈ અગત્યની વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને, જેને કારણે તમને થોડોક આત્મસંતોષ પણ જોવા મળે. વૃષભ રાશિ,
કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરી થાય તેવા યોગ દેખાય છે. વાતચીત કરવામાં ધ્યાન રાખવું જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય કે વાતચીતનું અર્થઘટન ખોટી રીતે ન થાય તેનું ધ્યાન રહે. પરિચિત સાથે સમય પસાર થાય, સારી વાતચીતનું આદાન પ્રદાન થાય, નવા વિચારો જાણવા મળે તેવું પણ કહી શકાય. મિથુન રાશિ. વિદેશને લગતા કોઈ કાર્ય કરવાના હોય, માર્ગદર્શન લેવાનું હોય કે આયોજન હોય તો આજે કરવાથી લાભ સંભવિત છે. મજાક વૃત્તિથી દૂર રહેવું જેથી કરીને જાણે અજાણે નિર્દોષતાથી કોઈની લાગણી ન દુભાય. મુસાફરીની સંભાવના છે અથવા એનું કોઈ આયોજન આજના દિવસે થાય તેવું પણ બનવા જોગ છે. વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, વ્યવહારુ અભિગમ રાખવો. જેટલો વ્યવહારુ અભિગમ રાખશો એટલી તમારી પરિસ્થિતિ અનુકૂળ રહેશે. તમારી પ્રતિભા આજે સારી પડે, સામેની વ્યક્તિ પર તમારી કઈ પણ બાબતે કામની સારી નોંધ લેવાય, પ્રશંસા થાય તેવું પણ બને. કામકાજની કદર થવાથી તમને આત્મસંતોષ પણ સારો જોવા મળે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. થોડી ધીરજ રાખવી કામકાજમાં કે અન્ય બાબતમાં. જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. કુટુંબને લગતું કોઈ કાર્ય હશે એમાં તમે કંઈ યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. મનમાં કોક વાતનો, કોઈ પ્રસંગનો કે કોઈ યાદીની ખુશી અનુભવાય તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ, નામાંક્ષર છે પ ઠ ણ. તમારા કામમાં પ્રગતિ થાય, કામની નોંધ લેવાય તેવું બનવા જોગ છે. નવી ઓળખાણ થાય, નવા પરિચયથી તમે થોડાક ઉત્સાહિત પણ બનો. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. ફેમિલી આગળ પણ જોયા રહેજો, આગળ પણ આપનું માર્ગદર્શન મેળવીશું. તો આ સાથે જ ભાગીદાર પણ આગળ વધી રોકાઈ ફીરા માટે. સ્વાગત આપણી સાથે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલ આઠિયા જોડાયા છે. હેમિલભાઈ કોલર જોડાયા છે હસમુખભાઈ. હસમુખભાઈ જન્મ તારીખ કઈ છે? હેલો, જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? 24 ફેબ્રુઆરી. કઈ ફરી એકવાર જણાવશો? 24 ફેબ્રુઆરી 1956. જન્મ સમય? ઓકે. પ્રશ્ન કયો છે? તકેદારી રાખશો તો કોઈ મોટી વાત બને એવું લાગતું નથી. આરોગ્ય અંગે એટલું કહી શકાય કે તમારા માટે નાની નાની ફરિયાદોનું યોગ્ય સમયે નિદાન કરાવવું એ પણ તમારા માટે જરૂરી લાગી રહ્યું છે. મોટી કોઈ ગંભીર વાત જણાતી નથી, પરંતુ તકેદારી રાખવા જેવી વાત તો લાગી રહી છે. અને એમાં પણ જોવા જઈએ ને તો 2023માં તમારે સમય થોડો મધ્યમ છે, એટલે એ બાબતે ધ્યાન આપો તો વધુ સારું. 2024માં તમારી કંઈ પણ જૂની ફરિયાદો હશે ને એનું પણ નિરાકરણ સારી રીતે આવે તેવા યોગ છે. એટલે હાલમાં જે મધ્યમ સમય છે તો એમાં તમે તકેદારી અને નિદાનની ભાવના રાખશો ને તો તમને આરોગ્ય અંગે કોઈ મોટી ચિંતા નહીં સતાવે. આ હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો એ વધુ અગત્યનું છે. અને મહિનામાં એકવાર એકાદ વાટકી જેટલું અનાજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપશો એ પણ તમારા માટે વધુ હિતાવહ કહી શકાય. જિજ્ઞેશભાઈ જોડાયા છે. જિજ્ઞેશભાઈ જન્મ તારીખ? પ્રશ્ન, સૌ પ્રથમ ભણતર અંગેની જે વાત કરીએ ને
તો ભરતા અંગે તમારે 2023-24 બંને વર્ષ સારા છે એટલે ભણવાની બાબતમાં કઈ પણ પ્રકારનું સારું આયોજન અને યોગ્ય સમય ફાળવણી હશે તો પરિણામ ચોક્કસ સારું આવે તેવું લાગી રહ્યું છે. ભણવામાં પ્રગતિ થાય તદ ઉપરાંત તમે જોવા જાઓ કે કામકાજમાં પ્રગતિ થાય એ હેતુથી જો એ દરરોજ જે રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસા વાંચશે તો એને ક્યાંય પણ રૂકાવટ દ્વિધા હશે એ દૂર થશે અને ભણવામાં એ ચોક્કસ ધીરે ધીરે પ્રગતિ કરશે એવું કહી શકાય. જી, વાત કરીશું તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. તુલા રાશિ કે જેના નામાક્ષર છે ર અને ત, થોડીક ધીરજ રાખવી. કામની બાબત હોય, વાતચીત બાબત હોય, જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. ખટપટથી દૂર રહેવું જેથી કરીને ક્યાંય ખોટી રીતે વિસંવાદિતાઓ ઊભી ન થાય. વિદ્યાર્થીઓને આજે થોડીક ઇતર પ્રવૃત્તિ વધે, સમય સંજોગ નાણાંનો ક્યાંક વ્યય પણ થાય તેવું બનવા જોગ છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષર છે ન અને ય, આ જાતકોએ વાર્તાલાપમાં આજે સમય ધાર્યા કરતાં વધુ પસાર કરી દે તેવું બનવા જોગ છે. કામમાં ધ્યાન આપવું એટલે કોઈ પણ જાતની બેદરકારી કે બિનજવાબદારી જેવું ન થાય તેનું ધ્યાન રાખશો તો કામકાજ ચોક્કસ સારું થશે. આતુરતા વધુ જોવા મળે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય, કામની બાબતમાં હોય કે કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય, આતુરતા તમારા સ્વભાવ પ્રકૃતિમાં વધુ જોવા મળી શકે છે. ધનરાશિ, કામની કોઈ અગત્યની વાત જાણવા મળે તેવું બનવા જોગ છે. કામકાજમાં આજે ઉત્સાહ રહે અને તેની સારી અસર કામકાજ પર પણ પડે તેવું કહી શકાય. ઉશ્કેરાટથી પણ બચવું એટલે નાની નાની બાબતમાં ધીરજ અને શાંતિ રાખશો એ વધુ અગત્યનું છે. એક કોલર જોડાયા છે જગદીશભાઈ. જગદીશભાઈ, જન્મ તારીખ, જગદીશભાઈ જન્મ તારીખ કઈ છે? રાજકોટ. જી, જન્મ તારીખ જણાવશો. 30/10/57 સવારે 4 વાગે રાજકોટ. પ્રશ્ન એ છે કે 65 વર્ષની ઉંમરમાં જે બિગ માં કામ કરું, એ કામ હજુ ચાલુ છે તો કેમ ચાલુ રાખવું કેમ એમ એમ લઈને પૂછ્યું. અને એ કે ગુરુ મારો પ્રશ્ન જ છે, એ વાત સાચી છે. ગુરુ મારો પ્રશ્ન જ છે, ગુરુ મારો પ્રથમ સ્થાનમાં. હા, જુઓ, હા, તમારી વાત સાચી છે. ગુરુની તમારે વાત કરું, ગુરુને લગતી તમારે હાલમાં એટલું ધ્યાન રાખવાનું કે 22મી તારીખે જે ગુરુ અને રાહુની યુતિ થશે મેષ રાશિમાં, એ દરમિયાન તમારે થોડીક શાંતિ જાળવવી એટલે કે કંઈ પણ બાબતે ઉતાવળ્યો નિર્ણય ન લેવો એ વધુ અગત્યનું લાગે છે. આરોગ્ય અંગે પાચન શક્તિ પર કોઈ વિપરીત અસર ન પડે એટલે તમારે પાચન શક્તિને લગતું પણ થોડુંક ધ્યાન રાખવું એ વધુ અગત્યનું છે. કામકાજની દ્રષ્ટિએ જોવા જાવ ને તો 2023માં તમને કામકાજમાં કોઈ પણ રીતે આર્થિક લાભ થાય તેવા પણ યોગ છે. એટલે કામકાજમાં તમારે મહેનત આયોજન કરવું એટલે મહેનત આયોજનનું ફળ તમને 2023 અને 2024માં પણ પડે તેવું કહી શકાય ખરું. જે વાત કરીશું અંતિમ 3 રાશિ મકર કુંભ મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. મકર રાશિ કે જેના નામાક્ષર છે ખ અને જ, મનમાં આજે વિચારો વધુ રહે, કઈ ને કઈ બાબતોના વિચારો તમને મનમાં સતાવે તેવું બનવા જોગ છે. કોઈ નવીન સમાચાર મળે, જાણવા જેવા સમાચાર મળે તેવું બની શકે. થોડુંક ધાર્યું આજે તમારું થાય, પસંદગીની ખરીદી કે કામકાજમાં તમારા મનની ઈચ્છા ફળીભૂત થઈ શકે. કુંભ રાશિ, નામાક્ષર છે ગ સ શ, કામકાજમાં આજે સાનુકૂળતા થોડીક વધુ રહે તેવું બનવા જોગ છે. વિવાદથી દૂર રહેવું, કઈ પણ નાની નાની બાબતે ચર્ચા કરવામાં ધ્યાન આપવું, વાહન ધીમે ચલાવવું એ વધુ હિતાવહ છે. મીન રાશિ, નામાક્ષર છે દ ચ જ થ, ધાર્મિક ભાવના તમારામાં વધુ જોવા મળે,
કોઈ જગ્યાએ પ્રવાસનું આયોજન થઈ શકે તેવા પણ યોગ છે. વડીલ વર્ગથી તમને તમારા કાર્યમાં પ્રોત્સાહન પણ મળવા જોગ છે. જી એમીબી, આપ જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ સાથે કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.